ઓફ વડોદરા। વડોદરા શહેરમાં એક પછી એક સમસ્યાઓ તો હલ થતી જ નથી। ક્યાંક પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, તો હવે એક નવા સમાચાર સામે આવ્યા છે। વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારમાં છેલ્લા કેટલાય માસથી ત્યાંના લોકો ડ્રેનેજની સમસ્યાથી ત્રાહિમામ ફોકારી ઉઠ્યા છે। દીપાવલીના તહેવારો પણ હવે પૂર્ણતાને આરે છે, ત્યારે સ્માર્ટ સિટી વડોદરાના પાલિકા તંત્ર દ્વારા ફરી તેની ઉત્તમ કામગીરીનો નમૂનો સામે આવ્યો છે। તહેવારો દરમિયાન પણ ગંદકીના માહોલ વચ્ચે લોકોને તહેવારો ઉજવવા મજબૂર બનવું પડ્યું હતું। શહેરના જૂનીગઢી ભદ્ર કચેરી નજીક નામાંકિત મહેશભાઈના દવાખાના પાસે છેલ્લા દોઢ માસથી ડ્રેનેજ ઉભરાઈ રહ્યું છે। માર્ગ પર દૂષિત પાણી વહી રહ્યા છે, જેને કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ ગંદકી થતા લોકોમાં રોગચાળો વકરે તેવી દહેશત ઊભી થઈ છે, તો આ અંગે સ્થાનિક કાઉન્સિલર, વોર્ડ કચેરી અને વોર્ડના પ્રમુખને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી। તેમ છતાં હજી સુધી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। માત્ર સાફ સફાઈ કરી પાલિકાના કર્મચારીઓ ચાલ્યા જતા પરિસ્થિતિ જેસે થે વેસે રહે એવી પામી છે। ફરીથી આ ડ્રેનેજ ઉભરાઈ રહી છે। સ્થાનિકોના કહ્યા મુજબ તેમના વિસ્તારના કાઉન્સિલર આવતા નથી અને બધા સાથે નેતાઓ આવે છે, જેથી અમારા કાઉન્સિલર કોણ છે એ પણ અમને જાણતા નથી, તેમ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું। આ ડ્રેનેજની સમસ્યા છેલ્લા એક દોઢ મહિનાથી છે, ઘણી રજૂઆત કરી છે અમે અમારા રીતે, પણ હજુ એનો કંઈ નિકાલ આવતો નથી। તમે કોને રજૂઆત કરેલી? હા, કોને રજૂઆત કરેલી? કોર્પોરેટર એટલે શું કે જવાબદાર એ છે, ઓફિસરો એમને રજૂઆત કરી, એપ્લિકેશન આપી છે। સામે તહેવાર છે છતાંય અમને આ ત્રાસ છે। નાના છોકરાઓને બહાર નીકળવાની તકલીફ પડે છે, મહિલાઓને તકલીફ પડે છે, એટલી બધી ગંધ મારે છે, રાત્રે મચ્છરોથી હેરાન છે, બીમારીઓ ફેલાઈ રહી છે। આજુબાજુ ધાર્મિક સ્થળ મોટા મોટા છે, ત્યાં તહેવારોમાં કોઈ આવી નથી શકતું। આ તમામ સમસ્યા નિરાકરણ આવે તમે શું કરશો? ઓર આગળ કરીશું, સમસ્યાનું રજૂઆત કરીશું। એ સૌથી વડોદરામાં ફેમસ મહેશભાઈ નું દવાખાનું આવેલું છે, એમાં પેશન્ટોને એટલા બધા ગંદકી હોય છે, એની જગ્યાએ આ બધી ગંદકી બે દાડાથી ઉભરાઈ રહી છે, દોઢ મહિના છે, અને વારંવાર આવી રીતે દોઢથી બે મહિના પહેલેથી આવી રીતે ઉભરાઈ રહી છે, સાફ કરી જાય છે અને ફરી પાછી એવી ને એવી। તમારા વિસ્તારના કાઉન્સિલર કોણ છે? છ નંબર છે, ઘણા બધા નેતાઓ એક સાથે આવે છે, ખરા નેતા કોણ છે એ જ નહીં ખબર।